हेलो स्टूडेंट्स, केम छो બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા તમને સ્વાગત કરું છું ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ માં. તો બાળકો, હું અહીં પ્રસ્તુત છું તમારી સમક્ષ એકમ 11 આલ્કોહોલ ફિનોર અને ઇથર સંયોજનો ના ચેપ્ટર સાથે. તો બાળકો, આ ચેપ્ટર ની જે સમજૂતી હતી તે સમજૂતી આખી કમ્પ્લીટ થઈ ગઈ હતી. બાળકો, આલ્કોહોલ ફિનોર અને ઇથર સંયોજનો આખો ચેપ્ટર આખા ચેપ્ટર ની સમજૂતી કમ્પ્લીટ થઈ ગઈ હતી. અને ત્યારબાદ બાળકો, આપણે લખાણ સંબંધિત પ્રશ્નો વિશે પણ આપણે ચર્ચા શરૂ કરી નાખ્યા હતા. તમને જણાવી દઉં કે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે લખાણ સંબંધિત પ્રશ્નો જે હતા તેમાં આપણે 11.5 સુધીના લખાણ સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરી ચૂક્યા હતા. હવે બાળકો, આપણે કન્ટિન્યુ કરવાના છે લખાણ સંબંધિત પ્રશ્નો 11.6 થી લઈને 11.12. તો ચાલો જોઈએ. તો બાળકો, આ છે તમારા એનસીઆરટી ટેક્સ્ટબુકના લખાણ સંબંધિત પ્રશ્નો, બરાબર 11.6, 11.7, 11.8, 11.9. તો બાળકો, 11.6નો પ્રશ્ન તમને વંચાવી દઉં. નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજનો જ્યારે એ એચસીએલ ZnCl2 સાથે પ્રક્રિયા કરે, HBr સાથે પ્રક્રિયા કરે કે SOCl2 સાથે પ્રક્રિયા કરે છે, બરાબર, ત્યારે તમારી અપેક્ષિત નિપજોના બંધારણ દોરો. તો બાળકો, પહેલો છે, નીચે દર્શાવેલા આલ્કોહોલમાં પહેલો કયો છે? તો બ્યુટેન 1-ઓલ, બરાબર. અને બીજો સંયોજન કયો છે બાળકો આલ્કોહોલમાં? તો 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ. તો બાળકો, ચાલો જોઈએ આનો ઉકેલ કઈ રીતે થાય. તો બાળકો, આપણે જોવાના છે, બરાબર, અહીં તમારા ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાત મીડિયમના વિદ્યાર્થીઓ માટે લખાણ સંબંધિત પ્રશ્નો આપણે ચર્ચા કરવાના છે 11.6 થી 11.12માં. તો બાળકો, આપણે 11.6નો ઉકેલ પ્રશ્ન જોઈ ચૂક્યા છે, હવે આપણે 11.6નો ઉકેલ જોઈએ. તો બાળકો, તમે જાણશો કે સૌથી પહેલાં એ, બરાબર, એટલે કે ZnCl2 સાથે ની પ્રક્રિયા બતાવી છે, બરાબર, HCl ZnCl2. તો બાળકો, તમે જાણશો કે HCl ZnCl2ની આપણે જો વાત કરીએ તો આ જે HCl ZnCl2 છે તે બાળકો શું છે? તો એ શું છે? લ્યુકાસ પ્રક્રિયક છે. ક્લિયર બાળકો, આ શું છે? તો લ્યુકાસ પ્રક્રિયક છે. તો બાળકો, આ લ્યુકાસ પ્રક્રિયક સાથે આપણે પહેલો સંયોજનની વાત કરીએ, પહેલો સંયોજન કયો આપ્યો છે આપણે? તો બ્યુટેન 1-ઓલ આપેલું છે. ક્લિયર બાળકો, શું આપેલું છે આપણે? બ્યુટેન 1-ઓલ. તો બાળકો, આ પહેલો સંયોજન આપ્યો છે. ક્લિયર. તો બ્યુટેન 1-ઓલનો બંધારણ શું થાય? તો બાળકો, બ્યુટેન લખવાનું છે આ રીતે, CH3 CH2, છેડાના એક કાર્બન સાથે OH રહેશે. તો બાળકો, આ છેડાના આ કાર્બન સાથે આપણે OH મૂકીએ, બરાબર, બ્યુટેન 1-ઓલ. તો બાળકો, આ બ્યુટેન 1-ઓલ કેવો છે? તો પ્રાથમિક છે. આલ્કોહોલ કેવો છે? પ્રાથમિક છે, બરાબર. તો આની સાથે આપણે બાળકો, સોરી, HCl છે અહીંયા, HC નથી બાળકો, HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ અને ZnCl2. તો બાળકો, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે આની પ્રક્રિયા કરાવીએ, બરાબર, સાંદ્ર, તો પ્લસ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ કેવો છે? સાંદ્ર છે. ક્લિયર. તો આની સાથે પ્રક્રિયા કરાવીએ અને આના આ પ્રક્રિયકના મિશ્રણમાં, બરાબર, આ જે બ્યુટેન 1-ઓલ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, સોરી, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ છે, તે પ્રક્રિયાના મિશ્રણમાં આપણે ઉદ્દીપક તરીકે કોને વાપરીએ? તો નિર્જલ. તો બાળકો, નિર્જલ ZnCl2 વાપરીએ, બરાબર, નિર્જલ ZnCl2. તો બાળકો, નિર્જલ ZnCl2 ઉદ્દીપક તરીકે કાર્ય કરે, બરાબર. અને શું થશે બાળકો? તો તમે જાણશો કે અહીંયા જે OH છે, બરાબર, તો OH આની સાથે પ્રક્રિયા કરશે જ નહીં. તો બાળકો, પહેલો જવાબ શું આવશે તમને? કે ઓરડાના તાપમાને કોઈપણ પ્રક્રિયા ના થશે, બરાબર. તો અહીંયા તમારો જવાબ આવશે ઓરડાના તાપમાને કોઈ પ્રક્રિયા ના થાય. ક્લિયર બાળકો? ઓરડાના તાપમાને કોઈ પણ પ્રક્રિયા થશે નહીં, બરાબર. એટલે પ્રાથમિક બ્યુટેન 1-ઓલ જે છે તે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નિર્જલ ZnCl2ની હાજરીમાં, એટલે કે લ્યુકાસ પ્રક્રિયકની હાજરીમાં ઓરડાના તાપમાને કોઈ પણ પ્રક્રિયા નથી બતાવવાનો. ત્યારબાદ બાળકો, આપણે જે બીજો સંયોજન આપ્યો છે, બીજો આલ્કોહોલ, બરાબર, તેનું પણ આની સાથે આપણે જોઈ લઈએ.
લુકાસ પ્રક્યક સાથે. તો આપણે બીજો સંયોજન કયો આપ્યો છે? તો બીજો આપણે અલ્કોહોલની વાત કરીએ તો આપણા પ્રશ્નમાં આપ્યું છે બીજો અલ્કોહોલ કયો છે બાળકો? તો 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ છે. ક્લિયર? બીજો પ્રક્રિયા ક્યાં છે બાળકો? CH3 CH3, ત્યારબાદ બાળકો અહીંયા OH અને અહીંયા CH2 CH3. તો આની પણ આપણે પ્રક્રિયા લુકાસ પ્રક્રિયક સાથે કરાવીએ બરાબર. લુકાસ પ્રક્રિયક એટલે કે સાંદ્ર HCl, નિર્જલ AlCl3 ની, સોરી નિર્જલ ZnCl2 ની હાજરીમાં, સાંદ્ર HCl નિર્જલ ZnCl2 ની હાજરીમાં. તો બાળકો આ પ્રક્રિયા બતાવશે? યસ બતાવશે. તો બાળકો શું થવાનું છે અહીંયા? તો કંઈ નહીં, આ સાંદ્ર HCl છે ને, તે સાંદ્ર HCl ની અંદર, તમને જણાવી દઉં તો સાંદ્ર HCl ની અંદર શું છે? તો બાળકો સાંદ્ર HCl ની અંદર ક્લોરિન છે. તો બાળકો આ જે ક્લોરિન છે ને, તે આ OH ને વિસ્થાપિત કરશે બરાબર. આ ક્લોરિન જે છે ને તો OH ને વિસ્થાપિત કરશે, એટલે કે આ કાર્બન પર આક્રમણ કરશે અને આ OH જે છે તે વિસ્થાપિત થઈ જશે. ક્લિયર બાળકો? તો OH બહાર નીકળશે. હવે આ જે OH બહાર નીકળશે તો OH માઇનસ આયનના સ્વરૂપે બહાર નીકળે, અને અહીંયા હાઇડ્રોજન જે બચે તે હાઇડ્રોજન કઈ રીતે આવે? તો બાળકો એ H+ આયનના સ્વરૂપે આવે, જેમ કે અહીંયા બંને ઇલેક્ટ્રોન ક્લોરિન લીધેલો હોય ને આમાં બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન લીધેલું હોય બરાબર છે. આમ ક્લિયર બાળકો? એટલે બાળકો હવે આ બની, આ શું બનીને દૂર થશે? તો આ H+ આયન અને OH- આયન આ શું બનીને દૂર થશે? તો બાળકો તમને જણાવી દઉં કે આ જે છે તે પહેલાં પાણીના અણુ બનાવી દેશે. ક્લિયર? H2O બનાવી દેશે. તો બાળકો H2O બનાવશે ને અહીંયા OH ની યોગ્ય સ્થાને જો CL આવશે તો નિપજ શું મળશે તમને બાળકો? તો CH3 C, અહીંયા OH ની જગ્યાએ CL, અહીંયા C2H5 બરાબર. CH3 CH2 એટલે C2H5 બાળકો, અને ઉપર CH3, જગ્યા નથી એટલે એ રીતે લેખું ચાલે છે. તો બાળકો આ મળશે બરાબર છે. તો આ મળશે બાળકો, અહીંયા C2H5 લખ્યો કાં તો CH2 CH3 લખો, એક જ વસ્તુ છે. આમાં બે કાર્બન છે બરાબર, પહેલાં કાર્બન અહીંયા વચ્ચેના કાર્બન પર બે હાઇડ્રોજન, છેડાના કાર્બન પર 3 હાઇડ્રોજન. તો બાળકો આ જે નિપજ મળ્યું તેનું નામ શું અને આ પ્રક્રિયકનું નામ શું? તો બાળકો આ પ્રક્રિયકનું નામ તમને જણાવી દઉં. તો પ્રક્રિયકનું નામ શું? તો બાળકો તો 2-મિથાઇલ, ઇંગ્લિશમાં લખાઈ ગયું, સોરી 2-મિથાઇલ. તો બાળકો 2-મિથાઇલ શું છે? બ્યુટેન 2-ઓલ. ટુ મિથાઇલ બ્યુટેન 2-ઓલ છે બરાબર. અને બાળકો અહીંયા જે નિપજ મળ્યું તે શું મળ્યું? તો 2-ક્લોરો 2-મિથાઇલ બ્યુટેન બરાબર. 2-ક્લોરો 2-મિથાઇલ બ્યુટેન બરાબર. બ્યુટેન હવે બાળકો આપણે 11.6માં એ તો પૂરો થઈ ગયો બરાબર. હવે આપણે જોવાના શું? તો બાળકો બી, તો બાળકો બી જોવાનું છે આપણે. તો બાળકો બી પ્રક્રિયક કયો હતો? તો બી HBr છે સાથે. ક્લિયર બાળકો? HBr સાથે. તો બાળકો HBr સાથે પ્રક્રિયા કઈ રીતે બતાવે બરાબર, તે આપણે જોવાના છે. તો બાળકો તમે જાણશો HBr સાથેની વાત કરીએ તો પહેલો જે સંયોજન છે બરાબર, તે બ્યુટેન 1-ઓલ. તો આપણે બ્યુટેન 1-ઓલ લખી દઈએ, CH3 CH2 CH2 CH2
OH क्या बात पड़ोगा आपने HBr HBr साथे प्रक्रिया बताइए तो पड़ोगा आसू छे ब्यूटेन वन ओल क्लियर आनो HBr साथे प्रक्रिया करिए गर्मी आपिए उसमें आपिए तो शू थे बाड़को शू विचारो तमें शू थे तो कहीं नहीं बाड़को अँ शू BR जे छे तो OH ने विस्थापित कर देशे BR ऋणायन थे बराबर जे OH ने विस्थापित करते बाड़को आ बने जगह बदलाई जैसे तो जहाँ OH है त्या BR और ज्या BR है त्या OH तो बोलो बाड़को शूँ मैं निपज में कहीं नहीं एकदम सीम्पल है बराबर वन ब्रोमो ब्यूटेन मैं एट बाड़को आज रीते लखवा है CH3CH2 BR क्लियर CH3CH2CH2CH2 चार कार्बन थी गया ने चार कार्बन नौ हाइड्रोजन एक BR तारू नाम शू वन ब्रोमो ब्यूटेन आ शू है वन ब्रोमो ब्यूटेन क्लियर बाड़को और बीजू शूँ मैं बाड़को तो एच पाचे एच नी पास OH आट पानी अणु मल से क्लियर हमें बाड़को आप आम बीजो जो संयोजन है तीन आप बात कर लीए तो बीजो संयोजन शू है टू मिथाइल ब्यूटेन टू ओल क्लियर टू मिथाइल ब्यूटेन टू ओल तो बड़ा टू मिथाइल ब्यूटेन टू ओल आप ड्रॉ कर लीए अँ मिथाइल OH अँ CH2CH3 क्लियर तो टू मिथाइल टू ब्यूटेन तो आनी प्रक्रिया आपणे बाळको HBr साथे जो करावीए अने गरमी आपीए HBr साथे करावीने गरमी आपो हीट करो गरम करो तो शू थशे बाळको तो अहींया पण एवुं थवानुं छे કે અહીંયા જે BR છે તે OH ને અહીંયા વિસ્થાપિત કરશે અહીંયાનો BR જે છે તે શું કરશે બાળકો તો એ અહીંયાનો OH ને વિસ્થાપિત કરશે એટલે BR ની સ્થાને OH અને OH ની સ્થાને BR એ થવો છે તો બાળકો અહીંયા નિપજ શું મળશે तो CH3 सी नी ऊपर अहीं CH3 अहीं CH2CH3 अहीं OH ने जगह शू आवशे बाळको BR क्लियर अने प्लस अहीं H2O पानी नो अणु तो बाळको अहीं नाम शू आवशे आनु टू ब्रोमो टू मिथाइल ब्यूटेन क्लियर टू ब्रोमो टू मिथाइल ब्यूटेन टू ब्रोमो टू मिथाइल ब्यूटेन अहीं शू बाड़को अँ टू मिथाइल ब्यूटेन है क्लियर टू मिथाइल ब्यूटेन तो बाड़को टू मिथाइल ब्यूटेन है टू ब्रोमो टू मिथाइल ब्यूटेन बनी गयु त्यारबाद बाड़को आप जो है तो बड़को हमें आप प्रक्रिया ने SOCl2 साथ जीए बराबर SOCl2 साथ प्रक्रिया कई रीते तो बड़को पहलो संयोजन कयो हो तो पहलो संयोजन हो तो ब्यूटेन वन ओल बराबर तो ब्यूटेन वन ओल आप SOCl2 साथ प्रक्रिया जीए बा तो तब जाशो कि SOCl2 साथ जो आप आ ब्यूटेन वन ओल ने अपने SOCl2 साथ गरम करिए तो शूँ थे तो निपत तरीके बाड़को तब जाशो कि वन क्लोरो ब्यूटेन मैं एट शू तो CL જે છે બાળકો CL ની આપણે જો વાત કરીએ ક્લિયર તો CL જે છે તે SOCl2 માંથી CL જે છે તે બાળકો મુક્ત થશે
બરાબર અહીંથી એક સીએલ જે છે બાળકો તે મુક્ત થશે અને ઓએચને વિસ્થાપિત કરશે બરાબર તો બાળકો એક સીએલ અહીંયા આવશે અહીં જગ્યાએ અને એક સીએલ બાળકો આમાંથી એચ સાથે પ્રક્રિયા કરશે બરાબર હવે આમાંથી ઓએચ નીકળે છે ને તો બાળકો આમાંથી ઓએચ જે નીકળે તે એમાંનો ઓક્સિજન અહીંયા જાય બરાબર અને અહીંયાનો જે સીએલ હોય ને સીએલ એક સીએલ એ એક સીએલ આની સાથે પ્રક્રિયા કરશે તો બાળકો શું થશે કે એચ સીએલ આમાંથી બની જશે બરાબર એચ સીએલ અહીંયા મળશે બરાબર અને બાળકો અહીંયા આ જે એસઓ ટુ છે બરાબર એ એસઓ ટુ બાળકો અહીંયા મળશે ક્લિયર અને આની જગ્યાએ સીએલ આવશે તો બાળકો શું આવશે સીએ થ્રી સીએ ટુ સીએ ટુ સીએ ટુ સીએલ પછી એસઓ ટુ અને એચ સીએલ ક્લિયર તો બાળકો બ્યુટેન વન ઓલમાંથી આપણે શું મળ્યું તો વન ક્લોરો બ્યુટેન મળ્યું મુખ્ય નિપજ ત્યારબાદ બાળકો આપણે જોઈએ કે જો આપણે બીજો સંયોજન આપણે લઈએ બરાબર એટલે કે ટુ મિથાઈલ બ્યુટેન ટુ ઓલ તો આ પ્રમાણે બાળકો ક્લિયર છે આ વસ્તુ કે એસઓ ટુ અને એચ સીએલ તો દૂર થવાના જ છે તો બાળકો એસઓ ટુ અને એચ સીએલ કઈ રીતે દૂર થશે તો ક્લિયર છે બાળકો હવે મેં વધારે કંઈ ડ્રો નથી કરતો હમણાં જ બતાવી દઉં તો બાળકો આ ઓક્સિજન જે છે તે આ ઓક્સિજન ક્યાં જતો રહે તો સલ્ફર પાસે જાય બરાબર આ હાઇડ્રોજન કોની પાસે જાય બાળકો તો આ હાઇડ્રોજન અહીંયા છૂટવા પડે અને આમાં એક સીએલ આવે એટલે અહીંયા હાઇડ્રોજન અહીંયા સીએલ બરાબર આમાંથી એક સીએલ આવી જશે અને બાળકો એક સીએલ જે છે એક સીએલ જે છે તે આખા ઓએચની જગ્યા આવશે બરાબર છે તો એક સીએલ જે છે તો એક સીએલ આખું કોની સ્થાને આવશે તો બાળકો એક સીએલ આ કાર્બન પર આક્રમણ કરીને આ કાર્બન સાથે બંધ બનાવશે બરાબર એટલે કે આ ઓએચની સ્થાને આવી જશે તો બાળકો આપણે નિપજ આ મળશે ટુ મિથાઈલ ટુ બ્યુટેન ટુ ઓલમાંથી મળશે આપણને ટુ ક્લોરો ટુ મિથાઈલ બ્યુટેન ક્લિયર તો બાળકો અહીંયા 11.6 પૂરો થયો હવે આપણે જોશું 11.7નો પ્રશ્ન તો બાળકો 11.7માં પ્રશ્નમાં શું આપ્યું છે તે આપણે જોઈ લઈએ ત્યારબાદ આપણે ઉકેલ જોઈએ તો બાળકો આ છે તમારી સમક્ષ 11.7નો પ્રશ્ન તો બાળકો જોઈ લો 11.7ના પ્રશ્ન શું છે 11.7ના પ્રશ્ન પૂછ્યું છે એક મિથાઇલ સાયક્લોહેક્ઝેનાલ હેક્ઝેનોલ અને સેકન્ડ બ્યુટેન વન ઓલની એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ પ્રક્રિયાની મુખ્ય નિપજનું અનુમાન કરો તો બાળકો મુખ્ય નિપજનું અનુમાન કરવાનું છે બરાબર ચાલો તો જોઈએ આપણે ક્યાંનો ઉકેલ કઈ રીતે થાય તો બાળકો જો ઉકેલ આમાં આ રીતે થશે કે આપણે આપણે જો એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ કરીએ વન મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલનું બરાબર આ શું છે વન મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ છે બરાબર વન મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ તો બાળકો આ વન મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલનું જો આપણે ઉદ્દીપકીય એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ કરીએ તો એ બે પ્રકારના નિપજ આપે બરાબર કયા બે પ્રકારના નિપજ એકા આપશે ને એકા આપશે બરાબર આ બે પ્રકારના નિપજ આપશે તો તમે જાણશો કે હવે પહેલો નિપજ જે છે બરાબર તે વધારે વ્યુત્પન્ન ધરાવતા હોય બરાબર કોના પ્રમાણે તો બાળકો ઝેડસેફના નિયમ પ્રમાણે ઝેડસેફના નિયમ પ્રમાણે આ વધારે સબસ્ટિટ્યુટેડ હોય છે બરાબર એટલે આમાં શાખા વધારે હોય એમ આપણે ગણી શકીએ પહેલો નિપજમાં ઝેડસેફ નિયમ પ્રમાણે તો આ જે છે પહેલો નિપજ જે છે બાળકો તે મુખ્ય નિપજ આવશે બરાબર અને બીજો જે છે તે બાળકો અલ્પ આવશે ક્લિયર થયું સેટસઅપના નિયમ પ્રમાણે આ મુખ્ય નિપજ આ અલ્પ નિપજ તો બાળકો આ મુખ્ય નિપજનું નામ શું છે તો તમે જાણી જશો જાણી લો કે આ મુખ્ય નિપજનું નામ છે વન મિથાઇલ સાયક્લોહેક્ઝીન બરાબર વન મિથાઇલ સાયક્લોહેક્ઝીન અને બાળકો આનું નામ શું છે બીજા નિપજનું બરાબર આનું નામ આ છે વન મિથાઇલ સાયક્લોહેક્ઝીન અને આનું બીજા નિપજનું નામ શું છે બાળકો તો મિથિલિન મિથિલિન સાયક્લોહેક્ઝેન બરાબર મિથિલિન આ સીએ ટુ એટલે મિથિલિન બાળકો મિથિલિન મિથિલિન છે સાયક્લો મિથિલિન સાયક્લોહેક્ઝેન હેક્ઝેન છે હેક્ઝીન નથી બરાબર હેક્ઝેન છે હેક્ઝેન તો બાળકો અહીંયા હેક્ઝીન હતું અને અહીંયા હેક્ઝેન છે બરાબર અહીંયા મિથાઇલ હતું અને અહીંયા મિથિલિન છે તો બાળકો એના પર ધ્યાન આપવાનું છે બરાબર ત્યારબાદ બાળકો તમે જાણશો હવે સેકન્ડ ક્વેશ્ચનની સેકન્ડ બીજો બંધારણ કે બીજા સંયોજનની આપણે વાત કરીએ કે બ્યુટેન વન ઓલની વાત કરીએ તો બ્યુટેન વન ઓલની જ્યારે આપણે એસિડની હાજરીમાં કે એનો આપણે
પ્રોટોનેશન કરીએ, બ્યુટેન વન ઓલને આપણે પ્રોટોનેશન કરીએ એસિડની હાજરીમાં, તો બાળકો અહીંયા શું મળશે આપણને? પ્રોટોનેટેડ અલ્કોહોલ મળશે, એટલે પ્રોટોનિત અલ્કોહોલ મળશે બાળકો, પ્રોટોનિત અલ્કોહોલ મળે, પ્રોટોનિત બ્યુટેનોલ આપણે કહી શકીએ જેને, તો બાળકો પ્રોટોનિત બ્યુટેનોલ મળી ગયું. તો આ પ્રોટોનિત બ્યુટેનોલ છે બાળકો, હા, આ પ્રોટોનિત બ્યુટેનોલમાંથીનું આપણે જો નિર્જલીકરણ કરીએ બરાબર, એટલે આ બહાર કાઢી નાખીએ, નિર્જલીકરણ કરીએ તો શું થશે બાળકો? તો નિર્જલીકરણ કરતાં આપણને આ મળશે વન, એટલે કે પ્રાથમિક કાર્બોકેટાયન મળશે જે ઓછો સ્થાયી હશે. તો બાળકો આ તમને દેખાય છે પ્રાથમિક કાર્બોકેટાયન બરાબર, આ ઓછો સ્થાયી છે. અને બાળકો અહીંયા શું થશે? તો 1.2 હાઇડ્રાઇડ શિફ્ટ થશે. 1.2 હાઇડ્રાઇડ શિફ્ટ એટલે શું બાળકો? તો બીજા પરથી પહેલાં પર હાઇડ્રાઇડ આવશે. કેમ કે કાર્બોકેટાયન જે અહીંયા ઘનવિજભાર છે ને, તે પહેલાં કાર્બન કરતાં, એટલે પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં દ્વિતીય કાર્બોકેટાયન જે હોય ને તે વધારે સ્થાયી હોય. તો બાળકો શરૂઆતમાં તો પ્રાથમિક કાર્બોકેટાયન બન્યો છે, પણ એ ઓછું સ્થાયી હોવાના કારણે શું થશે બાળકો? એ દ્વિતીય કાર્બોકેટાયનમાં ફેરવાઈ જશે, એટલે હાઇડ્રાઇડ અહીંયા આપી જશે, એચ આપશે અને પોતે ઘનવિજભારિત થશે બરાબર, બંધના બંને ઇલેક્ટ્રોન પોતે અહીંયા આપી જશે. તો બાળકો શું મળશે તમને? અહીંયા શું થવાનું છે પ્રક્રમ? 1.2 હાઇડ્રાઇડ શિફ્ટ, એટલે બીજા કાર્બન પરથી પહેલાં કાર્બન પર હાઇડ્રાઇડ શિફ્ટ થશે, એચ માઇનસ શિફ્ટ થશે, હાઇડ્રાઇડ એટલે એચ માઇનસ. તો બાળકો શું મળશે તે જોઈએ આપણે. તો બાળકો આપણે નિપજ આ મળશે બરાબર, આપણે નિપજ શું મળશે બાળકો? આ. તો બાળકો આ જે નિપજ મળશે તે નિપજ શું છે? તો તમને જણાવી દઉં કે આ 2° કાર્બોકેટાયન છે, આ 2° કાર્બોકેટાયન છે બરાબર, જે વધારે સ્થાયી છે, વધુ સ્થાયી છે. ક્લિયર? ત્યારબાદ બાળકો આનું આપણે જો ડી પ્રોટોનેશન કરીએ, જો આનું ડી પ્રોટોનેશન થાય એટલે કે એચ પ્લસ આયન અહીંયાથી જો દૂર થશે તો શું થશે બાળકો? એચ પ્લસ આયન દૂર થતા તો તમને મળશે બ્યુટ ટુ ઇન, જે મુખ્ય નિપજ હશે, અને એની સાથે સાથે અલ્પ નિપજમાં તમને મળશે બ્યુટ વન ઇન. તો બાળકો ડી પ્રોટોનેશન થતા, તો ડી પ્રોટોનેશન કયા 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 કાર્બનથી થઈ શકે તે અગત્યનું છે બાળકો. તો છેડાથી પણ ડી પ્રોટોનેશન થઈ શકે. ક્લિયર? કાં તો પછી અહીંયા બાજુમાંથી પણ થઈ શકે. એટલે બાળકો કહેવાનો મતલબ શું છે કે કોઈપણ આ જે કાર્બોકેટાઇન છે તે કાર્બોકેટાઇનના કોઈપણ લેફ્ટ સાઈડ કાં તો રાઈટ સાઈડથી ડી પ્રોટોનેશન થઈ શકે છે. ક્લિયર બાળકો? એટલે આ કોઈની કોઈની સાથે બંધ બનાવશે, દ્વિબંધ બનાવશે, કેમ કે આને ઇલેક્ટ્રોન જોઈએ ને. તો કાં તો ઇલેક્ટ્રોન અહીંયાથી ઇલેક્ટ્રોન લઈ લેશે, કાં તો પછી અહીંયાથી લેશે બરાબર છે આ કાર્બન, અને એક એક્સ્ટ્રા બંધ બનાવશે, પાઈ બંધ બનાવશે. ક્લિયર બાળકો? તો એ બાજુના કોઈપણ કાર્બનથી દ્વિબંધ લઈશે, સોરી ઇલેક્ટ્રોન લઈને બંધ બનાવશે, એટલે શું થશે બાળકો? બ્યુટ ટુ ઇન મુખ્ય નિપજ મળી શકે બરાબર, અને મુખ્ય નિપજ મળશે અને બ્યુટ વન ઇન અલ્પ નિપજ મળશે. તો બાળકો આ બ્યુટ ટુ ઇન અને બ્યુટ વન ઇન બંનેનો મિક્સર મળશે નિપજમાં. ક્લિયર? તો બાળકો અહીંયા 11.7 પૂરો થયો. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં 11.8 થી કન્ટિન્યુ કરશું બરાબર. થેન્ક યુ.